જૂનાગઢમાં પ્રાથમિક સુવિધા ભ્રષ્ટાચારના વિરોધમાં ગોકુલનગરની મહિલાઓ રસ્તા પર ઉતરી મતદાર જાગૃતિ લાવવા બેન્ડ બાજા સાથે જનજાગૃતિ માટે સૂત્રો લખેલા બોર્ડ સાથે પ્રદર્શન અને રેલી યોજવામાં આવી હતી, જેમાં વિસ્તારમાં મતદાન બહિષ્કારના બેનરો લગાવવામાં અને વરઘોડા કાઢવામાં આવ્યા હતા. ત્યારે લોકોમાં જાગૃતતા અને સ્વચ્છતા તેમજ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અને રહીશોને પાયાની સુવિધા ન મળે ત્યાં સુધી અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિઓ ખાતરી ના આપે ત્યાં સુધી લોકો દ્વારા વિરોધ ચાલુ રહેશે તેવી મક્કમતા વ્યક્ત કરવામાં આવી હતી. અમારી માંગણી છે કે અમને પાયાની સુવિધા નથી મળી. રોડ, પાણી અને ગટર આ બધી સુવિધાથી અમે વંચિત છીએ. અમે લોકો જોઈ શકો છો કે આટલો વિસ્તાર ભેગો થયો છે, બધાને પણ આ પ્રોબ્લેમ છે. અમારા વિસ્તારમાં જે લોકો કોર્પોરેટરો ચૂંટાઈને વયા જાય છે, 5 વર્ષથી કોઈ દિવસ કોઈ અમને દેખાડો દીધો નથી. અને બધાની માંગ એ જ છે કે રોડ સારા બનાવો, ગટરની વ્યવસ્થા પૂરી પાડો, ચોમાસામાં જે અમને પ્રોબ્લેમ પડે છે એ અમારા દૂર કરો, અને વીજળીના પ્રશ્નો ખૂબ જ છે એટલે લાઇટની સુવિધા આપો, અને કાળવો ચોખ્ખો કરાવો. આ લોકો બધા વિસ્તારની માંગણી છે કે કાળવામાં બહુ જ ગંદકી છે, આજુબાજુમાં ઘણા લોકો રહે છે, નાના બાળકો હોય છે, બધાને પ્રોબ્લેમ થાય છે. આજે અમે લોકોએ રેલી કાઢી છે કારણ કે અમે આટલું કરવા છતાંય હજી લોકો અમને કાંઈ પણ સમાધાન માટે કોઈ આવ્યા નથી, અને હજી અમને લોકોએ કાંઈ કીધું નથી કે અમે તમને આ કરી દેશું. એટલે અમે લોકોએ બધાએ મળીને, ખાસ કરીને મહિલાઓ મળીને આ આયોજન કર્યું છે, ઝુંબેશ ઉઠાવી છે. હાલના સીમાંકન પ્રમાણે વોર્ડ નંબર 11 ગોકુલનગર સોસાયટી ટોઢિયાવાડી પાછળના વિસ્તારના રહી છે. આજે લોકજાગૃતિના ભાગરૂપે અને ભ્રષ્ટાચાર વિરોધ કરવા માટે અમે લોકોએ જે આયોજન કરેલ રેલી, અત્યારે આપ જોઈ શક્યા છો કે નર્મદેશ્વર મહાદેવ મંદિર પાછળનો વિસ્તાર દુર્વેશનગર અને કૈલાસનગરમાં અમે છીએ. અહીંયા લોકજાગૃતિનું કોઈ પણ કામ થયેલ, લોક પાયાની સુવિધાઓનું કોઈ પણ કામ થયેલ નથી. લોકજાગૃતિ અત્યારે અહીંયા ત્યાં સુધી છે કે આ વિસ્તારની બહેનો અમારી સાથે જોડાઈ અને રોડ પર આવવા માટે મજબૂર બની છે. સ્ટ્રીટ લાઇટ, ગટર, પાણી અને રોડ રસ્તા, અમારા તમામ વોર્ડ નંબર 11ના તમામ વિસ્તારોમાં આ એક જ પ્રશ્ન છે. આ પ્રશ્નને પરિણામે આ વિસ્તારમાં એક નાનીકડી બેબીને પણ પગમાં ગંભીર ઈજા થયેલી છે, જેને પરિણામે એને પ્લેટ આવેલી છે. હવે નાના છોકરાઓની જો પણ આ પરિસ્થિતિ હોય તો આ વિસ્તારના સન્માનીય કોર્પોરેટરો શ્રી નિલેશભાઈ તુલેશિયા, શૈલેષભાઈ દવે અને પ્રીતિબેન સાંગાણી આ વિસ્તારમાં કરેલા કામો કેવા છે, કેટલા છે અને એનું પરિણામ શું છે એ આ જનાક્રોશ પરથી જોઈ શકાય છે. અને આના જ ભાગરૂપે અમે આ વિસ્તારના તમામ રહીશોએ સાથે મળી ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન ન કરવાનો સંકલ્પ લીધેલો છે. હવે પછીના આગળના ઉગ્ર કાર્યક્રમોના ભાગરૂપે અહીંના રહીશોએ અત્યારે જે રીતે સંગઠન શક્તિ બતાવેલી છે, સંગઠન શક્તિના ભાગરૂપે તમામ વિસ્તારમાંથી પોતપોતાના પ્રશ્નો, પોતપોતાના પ્રતિભાવો આવે છે, અને આ લોકજાગૃતિનું કામ બિન રાજકીય કામ હોય, તમામ લોકોને સાથે રાખી તમામ લોકોના વિશ્વાસ પ્રમાણે અને તમામના મત પ્રમાણે અમારી આગળ ઉપરની કાર્યવાહી એક બે દિવસમાં નક્કી કરી અને અમે કામગીરી આગળ વધારીશું. વોર્ડ નંબર 11માં રહું છું. છેલ્લા ઘણા સમયથી 6-8 મહિનાથી તો રસ્તાઓ તૂટેલા છે, લાઇટના ઠેકાણા નથી. અહીં મારી બાજુમાં જ રહેતા એક વિદ્યાર્થીની, 12મા ધોરણની વિદ્યાર્થીની આજ રસ્તામાં પડી ગયેલ અને એને 18,000-20,000 રૂપિયાનો ખર્ચો થયેલ છે. એને પગમાં પ્લેટ નાખી છે અને એની જિંદગી આખી બગડી ગઈ છે. પણ આ પેટ ભરા અધિકારીઓનું કોઈનું ધ્યાન ખૂલતું નથી. નરેન્દ્ર મોદીની જે અપેક્ષાઓ છે એનાથી તદ્દન વિરુદ્ધ રીતે, જાણે કોઈ બાંગ્લાદેશ અથવા શ્રીલંકાના નિવાસી હોય તે રીતે દુર્વેશનગર, કૈલાસનગર, આપણે આ બધી જે સોસાયટીઓ છે આ બાજુ પાછળની છે ગોકુલનગરમાં, અને આ નાગનાથ વિસ્તારની અંદર તમે જુઓ તો અમેરિકામાં ફરતા હોય એ રીતે બધા કામ થાય છે. કારણ કે આ ચોક્કસ મૂડીવાદી માણસો સાથે સંકલિત આ અધિકારીઓ, એ લોકોના કામ બોલે તે પહેલાં થઈ જાય છે. અહીંયા સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ રહે છે, એટલે એની દીકરી પડી જાય 25-50 હજારનો ખર્ચો આવે તો પણ એના વોર્ડના જે ચૂંટાયેલા અધિકૃત પ્રતિનિધિ છે એણે મુલાકાત લેવાની પણ કોઈ તસ્દી લીધી નથી અને વોટ માગવા હાલી નીકળ્યા છે. આનો બહિષ્કાર એ જનજાગૃતિનું એક મોટું પ્રતીક છે, અને હું એવું માનું છું કે આ થવું જ જોઈએ. અને આખા જૂનાગઢમાં જ્યાં જ્યાં આવું થતું હોય એ જૂનાગઢની તમામ શુભ્ન જ્ઞાતિઓને, જનતાને, ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આની અંદર તમે બધા જોડાઓ અને તમારા પ્રશ્નો માટે તમે જાગૃત થાઓ, અન્યથા
આવનારા દિવસોમાં તમારું અસ્તિત્વ નાબૂદ પણ થઈ જશે. વગર નિર્ણય વગર કોઈ પણ જાતના વિચાર વગરના કામો અને વારંવાર ખોદકામો, રસ્તાઓ તોડી નાખવા, સ્ટ્રીટ લાઇટો તોડી નાખવી, આ બધું જે થાય છે એ જાણે સરમુખત્યાર તંત્ર હાલતું હોય એ રીતનું ચાલે છે. દુર્વેશનગરની મુશ્કેલીઓ અંગે તારીખ 23/6 ના રોજ અમે કમિશનરને એક આવેદનપત્ર આપ્યું, પણ એ પૈકીના કોઈ માણસો અહીંયા આવ્યા નથી. અહીંયા ગટરો પણ બધી બંધ છે, પાણી જે આવે છે એ દૂષિત પાણી આવે છે. જે લોકોએ ખોદકામ કરેલું છે જેના દ્વારા કંપનીઓ દ્વારા, એ ખોદકામ એમનામાં જ મૂકીને જતા રહ્યા છે, જેના કારણે રસ્તા પણ ફરીથી કર્યા નથી. જ્યાં સિમેન્ટ રોડ બનાવ્યા છે ત્યાં જે ચેમ્બરો છે ગટરોની, એ ચેમ્બરો આખી આખી બુરી દેવામાં આવી છે, એટલે કોઈ જગ્યાએથી પાણીનું વહેણ જે બહાર નીકળવું જોઈએ એ પાણીનું વહેણય બહાર નીકળતું નથી. હાલે અમને પાણીની એટલી મુશ્કેલી છે, છતાં એ પાણી માટે કોઈ સગવડ કરવામાં આવી નથી. અમારા વિસ્તારના એક નિલેશભાઈ દુરેસિયા છે, બીજા એક બેન સાંગાણી છે, અને એક પ્રતિભાઈ અને એક શૈલેષભાઈ દવે છે. લગભગ તો 5-5 વર્ષે એક વખત આવે છે મત માગવા માટે, પણ ત્યાર પછી અમે એમને ક્યારેય જોયા નથી, અને બેનને તો અમે ઓળખતા નથી, અહીં બાજુમાં જ રહીએ છીએ, એને જોયા જ નથી. સમગ્ર રીતે અમે ગોકુલનગરમાંથી શરૂઆત થઈ છે આ બહિષ્કાર કરવાની વાત છે, અને એ ગોકુલનગરની સાથે જ અમે દુર્વાસનગરવાળા છીએ, એટલે આમાં જ્યાં જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમે સાથે જ છીએ. મત આપવો આપણી ફરજ છે, પણ સારા માણસોને મત આપવો છે, ભ્રષ્ટાચારીઓને મત આપવો નથી, અને ન આપીએ એ પણ એક ગુનો બને છે. એટલે આપવો તો છે, પણ હવે આને ચકાસશું કે આમાં કેટલા સારા માણસો છે, અને અમારું કામ 1 મહિનો અને 10 દિવસથી અમારી અરજી લખેલી પડી છે, પણ હજુ સુધી અહીંયા કોઈ કામ કરવા આવ્યું નથી. આજે અમારા બધા મહિલાઓની ફરિયાદ છે કે આજે અમે જ્યાં રહીએ છીએ ત્યાં રોડનું કામ સારું નથી. આજે અમારા જે કોર્પોરેટર છે પ્રીતિબેન સાંગાણી, નિલેશભાઈ ધુલેશિયા, શૈલેષભાઈ દવે, જે લોકોએ અમે ક્યારેય જોયા જ નથી, જ્યારે એ લોકોએ વોટ માંગવા આવ્યા હતા ત્યારે આ ઘણા વચનો કર્યા હતા, પણ આજે કોઈ વચનો પૂરા થયા નથી. 5 વર્ષમાં અમારા રોડ એટલા ખરાબ છે, એટલા હદે ખાડા છે, ક્યારેક જીઓ વાળા આવી અને રોડ ખોદી જાય છે, ક્યારેક નર્મદાના નામેથી રોડ ખોદાય છે, પણ એ રોડ ઉપર ક્યારેય આજે સમારકામ થતું નથી. અને જે રોડ બનાવ્યા છે એમાં પણ ખાલી થીગડા જ પૂરી ગયા છે, થીગડા પૂરી દીધા છે, એ પણ એવા કે 2 દિવસમાં પાછા ખાડા પડી જાય છે. તો આજે અમે લોકો સોસાયટીમાં રહીએ છીએ, એક ગૃહિણી તરીકે, એક મહિલા તરીકે બધાઓને આ પ્રોબ્લેમ થાય છે, તો આ વસ્તુનું સોલ્યુશન વહેલી તકે આવવું જોઈએ. એ સિવાય કેટલી બધી ગંદકી હોય છે કે આજે રોડના નાકા ઉપર પણ એટલી બધી ગંદકી હોય છે કે અમને ચાલવામાં પણ તકલીફ થાય છે. તો આજે કોર્પોરેટર એટલું પણ ધ્યાન આપતા નથી કે સફાઈ ક્યાં થઈ રહી છે, ક્યાં સફાઈ નથી થઈ. આજે મોદી સરકારે કીધું જ છે કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ વિકાસ છે? શું આ વિકાસ થઈ રહ્યો છે? આજે મોદી સાહેબ છે એ આજે દેશ અને દુનિયામાં એટલા ભળે છે અને આખા દેશને આટલો વિકાસ કર્યો છે, તો આજે મોદી સાહેબના જ ગુજરાતમાં, મોદી સાહેબના જ જૂનાગઢમાં આટલી ગંદકી, આટલી અવ્યવસ્થા, શું આ બધું સારું લાગે છે? ભ્રષ્ટાચાર વધતો જાય છે, આજે ભ્રષ્ટાચારને નામે કેટલો રૂપિયો ખવાઈ ગયો છે, આજે આટલો બધો કોર્પોરેટર વાળા ક્યારેય અમને પૂછવા નથી આવતા કે તમારા લોકોને શું આમાં ખામી છે, ક્યારે એ લોકોએ નજર પણ કરી નથી કે આજે રોડ કેવા બન્યા છે, ગાયોનો એટલો ત્રાસ છે, કૂતરાઓનો એટલો ત્રાસ છે, ગંદકી એટલી ફેલાયેલી છે. તો આજે એક મહિલા તરીકે, એક ગૃહિણી તરીકે મારી દિલથી રિક્વેસ્ટ છે કે તમે લોકો થોડુંક ધ્યાન આપો. આજે અમે લોકો તો કોઈ મતદાન કરવા જશું જ નહીં, પણ આજે અમારી રિક્વેસ્ટ એવી છે કે તમે લોકો આજે ખુરશી ઉપર બેસાડ્યા છે, જે જનતાએ તમને વોટ દઈને ખુરશી ઉપર બેસાડ્યા છે, એ જનતાનું તો સાંભળો, એ જનતાનું તો માન રાખો, અને થોડુંક તો ધ્યાન આપો કે રોડ બન્યા છે કે નહીં, ગંદકી સાફ થઈ છે કે નહીં. આજે અમારે બધાની રિક્વેસ્ટ સમજો, તો રિક્વેસ્ટ છે કે થોડું ધ્યાન આપો. આજે અમારા રસ્તા સારા કરો અને ગંદકી ઉઠાવો, બાકી અમારા બાળકો પણ માંદા પડે છે, એટલે માટે અમારી રિક્વેસ્ટ છે.